અમરેલી જિલ્લાના મેવાસા ગામે આવેલ કુળદેવી માતાના મંદિર પરિષદમાં પિતૃમોક્ષ અર્થે ધાંધિયા પરિવાર દ્વારા રામનવમીથી લઈ હનુમાન જયંતિ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનું રસપાન વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી દેવેન્દ્રાચાર્યજી મહેતા દ્વારા કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ ભાગવત એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતનું ચિંતન, મનન, વાચન એ મોક્ષ આપનારું છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ હોવાથી શ્રીમદ ભાગવતની કથા પહેલા પોથી યાત્રા થાય છે. કથા વંચાતી હોય ત્યારે પોથીજી મૂકી પૂજા અર્ચન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમનું અવતાર કાર્ય પૂર્ણ કરી વૈકુંઠ ગયા ત્યારે પોતાનું તમામ ઐશ્વર્ય તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું હતું. અંતિમ ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને આ સંદેશ આપ્યો હતો. આ ગ્રંથ સામાન્ય પુસ્તક નથી, જીવનની પવિત્ર પગડંડી છે. મૃતાત્માને ભવસાગર પાર કરાવનાર તરાપો છે. જ્યાં જ્યાં શ્રી ભાગવતજી બિરાજે છે ત્યાં સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે અને આ એક મોક્ષ ગાથા છે. ત્યારે ધાંધિયા પરિવાર દ્વારા અમરેલી જિલ્લાના મેવાસા ગામે આવેલ કુળદેવી માતાના મંદિર પરિષદમાં પિતૃમોક્ષ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેનું રસપાન શાસ્ત્રીજી દેવેન્દ્રાચાર્યજી મહેતા દ્વારા કરાવવામાં આવ્યું હતું. કથાનો પ્રારંભ રામનવમીના શુભ દિવસે કરવામાં આવ્યો હતો. હનુમાન જયંતિના શુભ દિને કથાની પૂર્ણાહુતિ થશે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં અથાગ સેવા આપનાર કમિટી સભ્યો દ્વારા કુળદેવી મંદિરના ભુવાશ્રી બાબુદાદા તેમજ મેવાસા ગામવાસી અને સમસ્ત પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કથા જ્ઞાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જલ્પા મહેતા, ગુજરાત ન્યૂઝ.